वलसाड शहેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં એક વર્ષ અગાઉ મજબૂર પરિવારોને આયુર્વેદિક દવા પીવડાવી શેતરી જનાર બે ઢોંગી ફરી આજ ગામમાં આવીને ની સંતાન દંપતીને આજે આયુર્વેદિક દવા પીવડાવી 9000 રૂપિયા પડાવી ગયા હતા। વૈદ્યરાજ પરિવારના ઘરે મોબાઈલ ભૂલી જતા ફરી ગામમાં આવી મહિલાને દવા પીવડાવી 9000 પડાવી જનારને અગાઉ ભોગ બનેલા લોકોએ તેને ઘેરીને જાહેરમાં જ મેથી પાક આપતા ભારે ચકચાર મચી ગઈ હતી। વાયુવેગે આ ઘટનાની જાણ ગામમાં થતા લોકો એકત્ર થઈ ગયા હતા। વલસાડના ખડીક ભાગડા કુંભારવાડની પાછળ રહેતા મુકેશભાઈ મંગુભાઈ રાઠોડ તેમની પત્ની તન્વીબેન મુકેશભાઈ રાઠોડને સંતાન પ્રાપ્ત ન થતા હતા। તેમના લગ્નને 17 વર્ષ થયા છતાં છોકરા ન થતા હતા અને ઢોંગી બે જણાએ પરિવારને વિશ્વાસમાં લઈ આયુર્વેદિક દવા પીવડાવી સંતાન પ્રાપ્તિ કરી આપવાનો દાવો કર્યો હતો અને તેમની પાસેથી રૂપિયા 9000 રૂપિયા પડાવી લીધા હતા। આજે આ ગામમાં આવેલ વિજય વૈદ્યરાજ દ્વારા તન્વીબેનને દવા પીવડાવી 9000 રૂપિયા પણ લઈ લીધા હતા। જો કે આજ બે ઢોંગી લોકોએ ગામના 6 પરિવાર પાસેથી અલગ અલગ રીતે અગાઉ પણ પૈસા પડાવ્યા હતા। લોકોને વિશ્વાસમાં લઈ તેમની પાસે પૈસા ન હોય તો ઘરેણા વ્યાજ પર મૂકવી અને પૈસા પડાવતા હતા, જેને પગલે તેમના આયુર્વેદિક દવાના નામે પૈસા પડાવી લેતા હોય ભોગ બનેલા લોકોએ આજે બંને ઢોંગીઓને ઓળખી જતા લોકોએ તેમને ઘેરી લઈ અને ઢોર માર માર્યો હતો। ઘટનાની જાણ સિટી પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્ત થયેલા બે ને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે। આ ભાઈ લોકો છોકરાની દવા આપે હું કામ કરવા ગયેલી હતી ત્યાંથી આવી આમાં ઘરવાળો બોલાવા આવ્યો પછી આવ્યા ઘરે એમને નાળ જોઈએ આટલી ને પછી કે તમને આ તકલીફ છે તો તમને દવા આપો 7500ની દવા આવશે તો તમે એમ કે લઈ આવો મેડિકલમાંથી એમ કે પછી બનાવજો પછી એમ કે અમારા પર છે દવા તો અમે અમને તમને આપી જાઓ એમ કે અમારે બીજાને આપવાની છે તો પૈસા એમ કે તમે અમને આપી દેવો એમ કીધું એટલે એમણે 9000 રૂપિયામાં પણ લીધા પછી એ જતા રહ્યા દવા આપીને એમનો મોબાઈલ ઘરે રહી ગયો દવા પીવડાવીને પછી મને આ જાડાને ઉઠાઈ ચાલુ થઈ ગયું સર યા બે મહિના પછી આવશું એમ કે અને ભાઈ આ આવ્યા એક માણસ લઈને આવ્યા કે સંતાન નથી સર પડવા માટે દવા કોઈ આપતો સાઈન કરને પછી આવ્યા મારી વાઈફને બોલાવવા રોટ આ કંપની પણ કામ કરે ચાલે આવા ગયો એટલે લઈને આવ્યો સર પછી એ માણસ આવ્યા દવા બતાવી આ કરવાનું કે તમારા આટલા પૈસા થાય 9000 થાય 9000 રૂપિયા કહ્યા 2000 રૂપિયા વ્યાજ પછી લાવ્યો ને આવ્યા દવા આવી દી દવા ઉઠે પીવડાવી પછી શું કીધું એમ બે મહિનામાં છોકરા ખાઈ જશે એમ કે